આપણે જોઈશું ઓટોમેટિક સેન્ટર પંચની બહારના ભાગો. હેડ, બોડી, એન્ડ કેપ. આ ભાગોને બનાવવા માટે અમે લેથ મશીન અને સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે. આમાં થતા ઓપરેશન્સ છે ટર્નિંગ, ફેસિંગ, ટેપર ટર્નિંગ, નર્લિંગ, ગ્રુવિંગ, થ્રેડિંગ, ડ્રિલિંગ, ઇન્ટરનલ થ્રેડ અને એક્સટર્નલ થ્રેડ, ટેપ અને ડાઇનો ઉપયોગ કરીને મેન્યુઅલી કરવામાં આવેલ છે. હવે આપણે જોઈશું ઓટોમેટિક સેન્ટર પંચની અંદરના ભાગો. પંચ, પિન એન્ડ પિન સ્પ્રિંગ, હેમર, હેમરિંગ સ્પ્રિંગ, હેમર અને પિન લેથ મશીન ઉપર બનાવવામાં આવેલ છે. આ છે ઓટોમેટિક સેન્ટર પંચના ભાગો. આપણે ઓટોમેટિક સેન્ટર પંચને એસેમ્બલ કરશું. સૌ પ્રથમ આપણે હેડની અંદર પંચને એડ કરશું, પિન એન્ડ પિન સ્પ્રિંગને એ રીતે એડ કરશું જેથી પિનની ટોપ પોર્શન પંચની ઉપર બેસે, બોડીને હેડ ઉપર માઉન્ટ કરશું. હેમરને ઓટોમેટિક સેન્ટર પંચની અંદર એ રીતે એડ કરશું જેથી ડ્રિલવાળો પોર્શન પિન ઉપર બેસી શકે જ્યારે પંચ કરતા હોય ત્યારે. હેમરિંગ સ્પ્રિંગને હેમર ઉપર મૂકશું. એન્ડ કેપ દ્વારા ઓટોમેટિક સેન્ટર પંચનું એસેમ્બલ પૂર્ણ કરશું. આ છે ઓટોમેટિક સેન્ટર પંચ. હવે આપણે જોઈશું ઓટોમેટિક સેન્ટર પંચનો ઉપયોગ અને તેના ફાયદાઓ. સૌ પ્રથમ આપણે એનો ઉપયોગ કરશું. સૌથી પહેલાં કોઈ બી એક પોઈન્ટ ઉપર આવી રીતે પોઈન્ટ મૂકીને ઉપરથી દબાણ આપવામાં આવે છે. ત્યારબાદ સ્પ્રિંગ એનું કામ વર્ક કરે છે ત્યારે પંચ ઉત્પાદન કરે છે. આપ જોઈ શકો છો અહીંયા પંચ કેટલા પડ્યા છે. હવે આપણે જોઈશું ઓટોમેટિક સેન્ટર પંચના ફાયદા. સૌ પ્રથમ એક ફાયદો એ છે કે આ પંચનો ઉપયોગ હથોડી વગર કરવામાં આવે છે. સરળતાથી તેનું પરિવહન કરી શકાય છે. એક સરખી ઊંડાઈ અને પહોળાઈના પંચ કરી શકાય છે. આપ જોઈ શકો છો કે ત્રણ પંચ કર્યા છે મેં, પણ તેની પહોળાઈ અને ઊંડાઈ સરખી છે. અને પંચ કરતી વખતે જે પોઈન્ટ ઉપર આપણે જે જગ્યાએ પંચ કરવું હોય તેની જગ્યા ફિક્સ રહે છે. જો આપ જોઈ શકો છો કે પોઈન્ટ ઉપર જ પડ્યા છે, એક્ઝેક્ટ જગ્યા ઉપર પંચ પડેલા છે. વિવિધ મશીનરી પર થતા અલગ અલગ ઓપરેશન તથા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવાની કુશળતા મેળવી આ પ્રકારના વિવિધ પ્રોડક્ટનું સ્વયં ઉત્પાદન કરવાની ક્ષમતા મેળવવા આપ પણ આઈટીઆઈ અંતર્ગત ચાલતા મશીનિસ્ટ ટ્રેડમાં એડમિશન લઈ શકો છો.